વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર આપણે આઈડિયા બુકની વાત કરીએ તો અને પેજ નંબર તમારી સ્વાધિપોથીનું દસ આપણે પેજ નંબર દસ એમાં પ્રશ્ન અગિયાર સુધી આપણે જોયું હતું આજે આપણે પેજ નંબર અગિયાર વિશે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યામાં પેજ નંબર અગિયાર તમારી પોથીની અંદર જુઓ આ રીતે કંઈક દેખાય છે કે નીચે આપેલી એ અને બીની કિંમતો માટે એ માઇનસ કાઉન્સમાં માઇનસ બરાબર એ પ્લસ બી ચકાસો તો તમારે હવે ચકાસણી આપણે કરવાની છે દાખલા આપણે પૂછાય આપણે એવા છે પેલો દાખલો સ્વાધ્ય પોથી અંદર આપેલો જ છે ગણતરી વાળો તો પેલો આપણે મૌખિક સમજીએ બીજો આપણે ગણીને સમજશું બીજો અને ત્રીજો એ બરાબર એકત્રીસ બી બરાબર ઓગણત્રીસ તો આપણને ડાબા એટલે ડાબી બાજુ જબા એટલે જમણી બાજુ તો આપણને એક સૂત્ર આપ્યું છે રકમમાં ધોરણ સાત વિશે ગણિતની અંદર સૂત્ર ખાસ મહત્વનું છે એ માઈનસ પછી કાઉસમાં માઇનસ બી બરાબર એ પ્લસ બી ચકાસો એમાં જોઈએ આપણે તો શરૂઆતમાં આપણે લખવાનું ડાબા બરાબર શું આપ્યું છે તો કે એ માઇનસ એ માઇનસ બી કિંમત આપણને કેટલી આવી છે એ બરાબર તો કે એકત્રીસ અને બી બરાબર ઓગણત્રીસ તો જ્યાં એ ત્યાં એકત્રીસ મૂકવાના બી દેખાઈને ઓગણત્રીસ મૂકવાના પછી ગણિતના નિયમમાં આપણે ગયા વખતે જોયું હતું કે માઇનસ માઇનસ શું થાય પ્લસ તો બીજા સ્ટેપની અંદર માઇન પ્લસ કઈ રીતે આવ્યું તો કે માઇનસ માઇનસ શું થાય પ્લસ એકત્રીસ પ્લસ ઓગણત્રીસ કેટલા થશે સાઠ હવે એ જ રીતે બીજું જબા એકત્રીસ એ પ્લસ બી એની જગ્યાએ એકત્રીસ બીની જગ્યાએ ઓગણત્રીસ ત્રીસ પ્લસ ઓગણત્રીસ બરાબર સાઠ એકત્રીસ પ્લસ ઓગણત્રીસ બરાબર સાઠ માટે આપણે લખશું ડાબા બરાબર જબા આપણને જે આપેલ છે વિધાને કેવું છે સત્ય હવે આપણે બીજો દાખલો પોથીની અંદર ગણીએ હું પહેલાં ગણાવું છું એ તમારે જોવાનું છે કેમેરાને આપણે થોડો મોટો કરી દઈએ છીએ અને કેમેરાને હું સ્વાધ્યપોથી તરફ લઈ જાઉં છું સારું વિદ્યાર્થી મિત્રો તો હું જે રીતે ગણું છું એ રીતે તમારે ગણવાનો છે તો અહીંયા આપણે પહેલાં લખશું ડા બા બરાબર તો કે એ માઇનસ કાઉસમાં માઇનસ બી જે સૂત્રની અંદર આપણને આપેલું છે પછી આપણે લખશું એની કિંમત કેટલી છે તો કે એની કિંમત છે માઇનસ દસ બીની કિંમત કેટલી છે તો કે બીની કિંમત છે એની પણ માઇનસ દસ તો ચાલો હવે પછીનું આપણું સ્ટેપ આપણે લખશું માઇનસ દસ પછી છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો હવે પછીના સ્ટેપમાં આપણે લખશું પ્લસ દસ દસમાંથી દસ જાય તો કેટલા વધશે ઝીરો જે આપણી રાબી બાજુ છે હવે આપણે લખશું જ બા જમણી બાજુ તો કે એ પ્લસ બી એ બરાબર તો કે માઈનસ દસ બી બરાબર તો કે દસ દસમાંથી દસ જાય તો કેવો મળશે ઝીરો તો આપણે અહીંયા લખશું બરાબર વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો દાખલો હતો તમારે પણ પેન્સિલથી જ લખવાનું છે જેથી કરીને છેકાછેકી થાય નહીં ત્રીજો દાખલો કેટલા છે તો એ બરાબર પચીસ અને બી બરાબર સાત તો આપણે લખશું અહીંયા શરૂઆત કરશું ડા બા બરાબર એ માઇનસ એ માઇનસ બી એ બરાબર કેટલા છે પચીસ તો લખશું 25 માઇનસ અને માઇનસ સાત પચીસ માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને પચીસ ને સાત આપણને બધાને ગણતરી કરતા આવડે કેટલા થઈ જાય બત્રીસ તો હવે આપણે બીજો દાખલો જોશું બીજું જ બા એ પ્લસ બી પચીસ પ્લસ સાત એટલે પચીસ ને બી એટલે સાત પચીસ ને સાત બત્રીસ જે આપણી જમણી બાજુ બે બાજુ કેવી મળી સરખી તો આપણે લખી આપીએ ડાબા બરાબર છે બા તો વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમારે તમારા બુકની અંદર લખવાના છે સ્વાધ્યપોથીમાં ચાલ આગળ વધી હવે ત્રીજો પ્રશ્ન તેરમો પ્રશ્ન આપેલી ખાલી જગ્યાઓમાં પહેલો જે નિશાની આપી છે એ લેસ ધનની છે બીજી નિશાની આપી છે ગ્રેટર ધનની અને ત્રીજી નિશાની આપી છે ઇક્વલની નિશાની આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે કે પહેલું ખાલી જગ્યા વિશે વાત કરીએ તો કે પહેલી ખાલી જગ્યા વિશે વાત કરીએ તો આપણને આપ્યા છે માઇનસ ત્રણ પ્લસ માઇનસ ચાર બરાબર છે તો આ માઇનસ અને પ્લસ માઇનસ કેવા થઈ જવાના છે માઇનસ તો આપણે અહીંયા લખશું માઇનસ ત્રણ અને માઇનસ ચાર માઇનસ ચાર અને માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ થાય તો આપણે અહીં લખીએ કે સાત અને મોટા પદની નિશાની એટલે માઇનસ કેવો મળશે આપણને માઇનસ સાત મળશે બરાબર આ પહેલાં થયું આગળ વાત કરીએ બીજા માટેની વાત કરીએ તો હવે માઇનસ ચાર છે આપણી પાસે કેટલા છે માઇનસ ચાર પછી છે માઇનસ ત્રણ અને પછી આ કાઉસની અંદર છે અને પછી એની બહાર પહેલાં છે માઇનસ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે ચાર માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચારમાંથી ત્રણ જાય તો કેટલા વધશે એક અને મોટા પદની નિશાની આગળના જવાબમાં તમને મળ્યું હતું માઇનસ સાત બીજા પદમાં મળ્યું માઇનસ એક તો હવે પ્રશ્ન એમ થાય કે સર માઇનસ એક મોટો કે માઇનસ સાત મોટો તો આપણને ખબર છે માઇનસ એક મોટો તો આ પ્રમાણે આપણી નિશાની આવશે એટલે કે આપણે ખાલી જગ્યાની અંદર લખવું હોય તો કઈ નિશાની આવશે આપણી તો કે તમને નિશાની આવશે આપણે આ રીતે દોરીને બતાડું આ રીતે નિશાની આપણી ખાલી જગ્યાની અંદર કરવાની જેને લેસ ધેન કહેવાય ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જોઈએ બીજી ખાલી જગ્યા બીજી ખાલી જગ્યા બત્રીસ માઇનસ ચુમ્માલીસ પ્લસ બાર બત્રીસ માઇનસ ચુમ્માલીસ માઇનસ બાર બરાબર છે આ બંને ખાલી જગ્યા છે હવે લેસ ધેન અને ગ્રેટર ધેન આપણે મૂકવાનું છે તો ગણતરી કરીએ જોજો ધ્યાનથી બત્રીસ માઇનસ ચુમ્માલીસ પહેલાં બે એની બાદબાકી કરીએ તો બંનેની બાદ બાકી કરશું આપણે તો આપણને કેટલા મળશે તો કે સર ચારમાંથી ત્રણ જાય એટલે એક અને એટલે મોટા પદની નિશાની માઇનસ અગિયાર વધશે અને હજી આપણી પાસે છે કેટલા બાર બારમાંથી અગિયાર બાદ કરશું કેમ પ્લસ માઇનસ શું થાય માઇનસ અને મોટા પદની નિશાની તો આપણને જવાબ મળશે એક એટલે કે એનો મતલબ એવો થયો કે આનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળે એક મળે આપણને હવે બીજા પદની વારી હવે છે આપણી પાસે બત્રીસ માઇનસ ચુમ્માલીસ બત્રીસ માઇનસ ચુમ્માલીસ તો કે બત્રીસમાંથી માંથી ચુમ્માલીસ બાદ કરો તો કેટલા વધશે તો કે બત્રીસમાંથી ચુમ્માલીસ બાદ કરીએ તો આપણને મળશે માઇનસ બાર અને બીજા આપણી પાસે છે હજી માઇનસ બાર તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ મળશે માઇનસ ચોવીસ તો આ બાજુનો જવાબ મળશે આપણને માઇનસ ચોવીસ આમાં થોડી ભૂલ હતી અને ફરીથી આપણે સમજીએ આપણે બત્રીસ માઈનસ ચુમ્માલીસ થોડું પ્રોબ્લેમ આવી ગઈ હતી ફરીથી આપણે બીજી ખાલી જગ્યાને આપણે વ્યવસ્થિત સમજીએ ફરીથી શરૂઆત કરીએ બત્રીસ માઇનસ ચુમ્માલીસ પ્લસ બાર તો વિદ્યાર્થી મિત્રો બત્રીસ માઇનસ તો આપણે ગણતરી કરીએ તો બત્રીસ માઇનસ ચુમ્માલીસ માંથી ચુમ્માલીસ જાય તો કેટલા વધશે તો કે માઇનસ બાર અને હજી આપણી પાસે છે કેટલા પ્લસ બાર બત બાર પ્લસ બાર માઇનસ તો જવાબ મળશે આપણને ઝીરો આ પહેલી ખાલી જગ્યાની ગણતરી હતી આગળ વાત કરીએ હવે બીજી પછી છે બત્રીસ માઇનસ ચુમ્માલીસ તો કે બત્રીસ માઇનસ ચુમ્માલીસ એટલે માઇનસ બાર અને પછી છે માઇનસ બાર માઇનસ બાર માઇનસ બાર એટલે માઇનસ થશે ચોવીસ બરોબર છે તો મોટું કોણ થશે જીરો થશે કે માઇનસ ચોવીસ થશે તો કે સર ઝીરો છે એ મોટા થશે તો આ રીતે આપણે ખાલી જગ્યાની તો કે જીરો કોની બાજુ આવશે તો કે જીરો આ બાજુ આવશે અને માઇનસ ચોવીસ આ બાજુ તો કોની નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો લેસ દેન અને શું વચાય લેસ દેન વચાય આગળ જોઈ ત્રીજી ખાલી જગ્યા આઠ પછી ખાલી જગ્યાની અંદર છે આઠ પછીની ખાલી જગ્યા છે માઇનસ પંદર પ્લસ આઠ પંદર માંથી સત્તર જાય તો કેટલા વધશે સાત અને મોટા પદની નિશાને સર બેય ની અંદર માઇનસ સાત સરખા મેળા તો જવાબની અંદર આવશે બરાબરની નિશાની ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે બરાબર ચાલો આગળ વધીએ તો ચોથી ખાલી જગ્યા ચોથી ખાલી જગ્યા છે માઇનસ ત્રણસો બાર પ્લસ પંચ્યાસી અને પ્લસ એકસઠ આ ત્રણ ખાલી જગ્યા આપણને અહીં આપેલી છે તો ધ્યાનથી જુઓ હવે આપણે ગણતરી કરવાની છે તો માઇનસ માઇનસ ત્રણસો બાવીસ પ્લસ પંચ્યાસી પ્લસ એકસઠ આ બેનો પહેલાં સરવાળો કરવાનો તો એ બેનો સરવાળો કરો તો આપણને કેટલા મળશે તો ગી આપણને મળશે એકસો ને તો અહીંયા આપણે લખશું એકસો અને છે આપણી પાસે ત્રણસો બાવીસ ત્રણસો બાવીસમાંથી હવે આપણે એકસો શું કરવાનું છે બાદ કરવાના છે તો આપણને મળશે ત્રણ એકસો ને અને મોટા પદની નિશાની તો આપણને જે પહેલાં ત્રણ આ ખાલી જગ્યા આપેલી છે એનો જવાબ મળશે આપણને માઇનસ એકસો છોતેર હવે બીજાની વાત કરીએ તો બીજું છે આ એના માટે તો કે પહેલાં છે માઇનસ ચારસો અઠ્ઠાણું પ્લસ એકસો ઓગણ પ્લસ એકસઠ એટલે પહેલાં બેનો શું કરશું આપણે સરવાળો તો સરવાળો કરશું તો એકસો ઓગણ પ્લસ એકસઠ સરવાળો કરતાં આપણને આવડે એટલે થશે બસો ત્રીસ કેટલા થાશે બસો અને બસો ત્રીસ થશે તો માઇનસ ચારસો અઠ્ઠાણું પ્લસ બસો ત્રીસ હવે એક માઇનસ છે એક પ્લસ છે બરાબર છે તો માઇનસ ચારસો અઠ્ઠાણુંમાંથી આપણે બાદ કરવાના છે કેટલા તો કે બસો ને ત્રીસ તો બાદ બાકી કરશું તો આપણને મળશે માઇનસ બસો અડસઠ અને આ છે કેવા તો કે બસો ને ત્રીસ બરાબર છે તો હવે આપણો જવાબ શું આવશે કોણ મોટું થશે પહેલાં તો આપણને એ થશે તો કે સર આપણા મોટા કોણ થશે તો કે મોટું આપણું થશે બસો ને ત્રીસ એ આપણને મોટા થશે જ્યારે બસો અડસઠ છે એ કેવા થશે માઇન એટલે આ રીતે આપણો જવાબ તો હવે હું ખાલી જગ્યાની અંદર જવાબ લખું છું સ્વાધ્ય જોજો તમે ધ્યાનથી તો પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે તો કે પહેલી ખાલી જગ્યાની અંદર લેસ ધેન બીજી ખાલી જગ્યાની અંદર તો કે ગ્રેટર ધેન પછી ચોથી ખાલી જગ્યાની અંદર તો કે બરાબર અને પાંચમી ખાલી જગ્યાની અંદર શું આવશે તો કે પાંચમી ખાલી જગ્યાની અંદર પાછું આવશે ગ્રેટર ધેન આ રીતે ચાર ખાલી જગ્યા આપણે પૂરવાની હતી પૂરી આપણે જોઈએ આગળ વાત કરીએ તો આગળ વાત કરીએ પછી છે ચૌદમો પ્રશ્ન જે દાખલો આપણને રકમની અંદર ગણેલો ઓલરેડી આપી દીધો છે આપણે પંદર એની જેવો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો વાંચું છું સમજાવું છું પહેલાં સ્થળ એની ઊંચાઈ દરિયા સપાટીથી અઢારસો મીટર છે આ દરિયો છે એની ઊંચાઈ અઢારસો મીટર છે એક કોઈ એક વ્યક્તિ વસ્તુ આવેલું છે બી છે એ દરિયાની સપાટીથી નવસો મીટર નીચે આવેલું છે એટલે કે એક છે એ અઢારસો એક સે નવસો મીટર નીચે છે તો આ બંને સ્થળો વચ્ચે ઊંચાઈનો તફાવત શોધો તો કે એક વ્યક્તિ એ બીજાથી કેટલું દૂર હશે તો કે સર બેયનો સરવાળો કરી નાખો એટલે શું થઈ જાય તો કે બેય વચ્ચે કેટલું અંતર છે એ આપણને જવાબ મળી જાય તો એ જ આપણને જવાબ આપેલો છે જો દરિયાઈ સપાટીથી ઉપરની સપાટી ધનપૂર્ણાંક વડે અને નીચેની સપાટી ઋણપૂર્ણાંક વડે દર્શાવે એટલે કે ઉપર જાય તો ધન નીચે જાય તો ઋણ જે આપણને ખબર જ છે તો તફાવત એટલે શું થાય પેલા તો કે યાદ રાખજો આગળના ધોરણમાં કે ગમે ત્યારે શબ્દ તફાવત આવે એટલે તફાવત એટલે બાદ બાકી થાય અઢારસો માઇનસ હવે માઇનસ નવસો છે એ તો કે નીચે છે એટલે એ માઇનસ આવશે માઇનસ માઇનસ પ્લસ અઢારસો પ્લસ નવસો તો જવાબ આવશે સત્યાવીસો મીટર તો બંને સ્થળો વચ્ચે ઊંચાઈનો તફાવત કેટલો થશે સત્યાવીસો મીટર હવે આપણે પ્રશ્ન જે આપણને સ્વાધ્યપોથીમાં ગણેલો નથી એની વિશે આપણે જોઈએ રાહુલ તેના ખાતામાં ત્રણ હજાર જમા કરાવે છે કેટલા જમા કરાવે છે ત્રણ હજાર જમા કરાવે છે તમારી સ્વાધ્યપોથીની અંદર તમે રકમ જુઓ હું પણ જોઉં છું રાહુલ તેના ખાતામાં ત્રણ હજાર જમા કરાવે છે અને ત્રણ દિવસ પછી રૂપિયા બારસો પચાસ ઉપાડે છે અને ચોથા દિવસે રૂપિયા એક હજાર જમા કરાવે છે જો જમા કરેલ રકમને ધનપૂર્ણા કોડે દર્શાવ દર્શાવાય તો ઉપાડેલ રકમને કઈ રીતે દર્શાવાય ચોથા દિવસના અંતે તેના ખાતામાં કેટલી સિલક એટલે કે રકમ હશે તે જણાવો જમા કરીએ તો આપણને ખબર છે આપણા ખાતામાં જમા કરીએ તો પૈસા વધવાના છે ઉપાડી લઈએ તો આપણને ખબર છે કે પૈસા કેવા થઈ જવાના છે ઓછા થઈ જવાના છે તો ઉપાડેલ રકમને આપણે ઋણપૂર્ણાંક વડે દર્શાવે કેના વડે દર્શાવાય ઋણપૂર્ણાંક વડે અને જ્યારે જમા કરીએ છીએ એ પૂર્ણાંક આપણને ધન વડે દર્શાવાય તો હવે આપણે પોથીની અંદર આ દાખલો ગણશું જોઈએ આપણે તો તમારે પણ સ્વાધિપોથી અંદર આ દાખલો ગણવાનો છે પેલા સમજી લેવાનો છે તો રકમની અંદર આપણને આપ્યું છે એમ ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું છે શેના વડે ઋણ તો અહીંયા હું લખીશ ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવો તો આપણે લખશું ત્રણ હજાર માઇનસ બારસો પચાસ ત્રણ હજાર રૂપિયામાંથી બારસો પચાસ એ ઉપાડી લે છે તો વચ્ચે કેટલા તો કે સત સત્તરસો પચાસ રૂપિયા રૂપિયાની નિશાની છે બરાબર છે હવે પછી શું કરે છે તો કે એક હજાર રૂપિયા જમા કરાવે છે તો જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવશું તો લખશું જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું તો હવે આપણી પાસે કેટલા હતા સત્તરસો પચાસ તો લખશું આપણે અહીંયા સત્તરસો પચાસ પ્લસ એક હજાર જમા કરાવે છે તો હવે આપણને મળશે સત્યાવીસો પચાસ રૂપિયા તો ખાતામાં હવે હું લખું છેલ્લે ખાતામાં કેટલી શિલ્લક હશે તે જણાવો તો ખાતામાં કેટલી શિલ્લક હશે તો કે ચોથા દિવસે અહીં લખશું આપણે ચોથા દિવસના અંતે તેના ખાતામાં બે હજાર સાતસો પચાસ રૂપિયા શિલક હશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીની અંદર દાખલો તમારે વ્યવસ્થિત તમારે ગણવાનો છે તો અહીં આપણો પ્રશ્ન પંદર પૂરો થાય છે હવે દાખલો આપણે સોળ જોઈએ જે આ પેજનો આપણો છેલ્લો દાખલો છે લદ્દાખ સ્વાધ્યપોથીમાં ધ્યાન વિદ્યાર્થી મિત્રો રકમ વાંચું શું ધ્યાનથી ગણિતના દાખલા ગણવા સરળ પડે એ માટે ખાસ રકમને તમારે સમજવી પડે લદ્દાખના શિયાળા દરમિયાન પાંચ મીટર તારીખે દરમિયાન મી તારીખે તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ હતું એટલે કે લદ્દાખનો શિયાળાનો સમય ચાલતો હતો જેમાં પાંચમી તારીખે તાપમાન કેટલું હતું તો કે બે ડિગ્રી હતું આગળ સાત તારીખે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું સી એટલે એનો અર્થ થાય સેલ્સિયસ જેટલું ઘટ્યું અને આઠ તારીખે તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું તો નીચેના કોષ્ટકમાં કઈ તારીખે કેટલું તાપમાન હશે તે લખો તો બહુ સીધો પ્રશ્ન છે પાંચ તારીખે કેટલું તાપમાન હતું તો કે બે ડિગ્રી સેલ્સિયસ તો પેલી પેલા કોષ્ટકની અંદર આપણે અહીંયા શું લખશું અહીંયા તો કે બે ડિગ્રી સેલ્સિયસ બરાબર છે ડિગ્રી તમારે સી ઉપર કરવાનો છે આગળનો પ્રશ્ન જોઈએ તો પછી છે છ તારીખે તાપમાન કેટલું હતું તો કે છ તારીખે તાપમાન કેટલું હશે તો કે છ તારીખે તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું તો કે ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું તો કોના કરતાં ઘટ્યું તો કે પાંચ તારીખે જેના કરતાં હતું એના કરતાં તો આપણે ગણતરી કરીને હું લખીશ અહીંયા તો કે પાંચ તારીખે કેટલું હતું તો કે પાંચ તારીખે હતું બે બે હતું અને માઈનસ કરશું આપણે બરાબર છે એટલે આપણને ત્રણ તો મળશે આપણને માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ જુઓ કીધું છે હું આપણને કે છ તારીખે તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે એવું નથી કીધું કે ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એટલે અહીંયા આપણે બીજી ખાલી જગ્યા જ્યાં અહીંયા છ તારીખની સામે છે એ અહીંયા કેટલા લખશું તો કે માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ આગળ વાત કરીએ તો સવાલને બરોબર સમજજો વિદ્યાર્થી મિત્રો ફરીથી ન સમજ પડે તો એક વખત પાછો બોલું છું લદ્દાખમાં શિયાળા દરમિયાન પાંચમી તારીખે તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ હતું એટલે કે આ એક જ તારીખે ફિક્સ તાપમાન હતું કેટલું બે ડિગ્રી છ તારીખે ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટ્યું એટલે કે ઘટે તો આપણને ખબર છે કે ભાઈ આપણી પાસે ઘરે એસીનો રિમોટ હોય આપણે હાથમાં એસીનો રિમોટ હોય એમ કહીશ કે ભાઈ પચીસનું તાપમાન તમારું છે હવે હજી થોડુંક ઘટાય બરોબર છે તો ઘટાડીને આપણે બાવીસ ઉપર લઈ જઈશી નથી આપણે અઠ્યાવીસ ઉપર લઈ જતા એટલે આપણે શું કરીએ છીએ નીચે આવીએ છીએ ઠંડુ થાય છે તો એ જ રીતે અહીંયા થયેલું છે કે માઇનસ બે માંથી ઘટ્યું એટલે માઇનસ ત્રણ કર્યા બેમાંથી માઇનસ ત્રણ તો જવાબ મળ્યો માઇનસ એક આગળ સાત તારીખે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું સાત તારીખે તાપમાન કેટલું ઘટ્યું એક ડિગ્રી સેલ્સિયસ બરોબર છે તો પહેલાં હવે છ તારીખે કેટલું હતું અહીંયા લખવાનું છે જોજો છ તારીખે હતું માઇનસ એક અને એમાં હજી કંઈક ઘટાડો થયો કેટલો થયો તો કે માઇનસ એકનો માઇનસ માઇનસ પ્લસ થાય તો જવાબમાં આવશે માઇનસ બે તો આ તમારે લખવાનું છે સાતમી ખાલી જગ્યાની અંદર માઇનસ એક માઇનસ એક બરાબર માઇનસ બે આગળ અને આઠ તારીખે તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધ્યું વધીએ એટલે આપણને ખબર છે પ્લસ થાય તો સાત તારીખે કેટલું હતું તો કે સર હવે અહીંયા લખવાનું છે કેટલાનો વધારો થાય છે ત્રણનો ત્રણ માંથી બે જાય તો કેટલા વધશે તો કે એક ડિગ્રી સેલ્સિયસ તો આ આપણે ચોથી એટલે કે આઠ ડિગ્રી તારીખની અંદર આપણે લખવાનું છે માઇનસ બે પ્લસ ત્રણ બરાબર માઇનસ એક હવે આપણે ખાલી જગ્યાની અંદર લખીએ આજ વસ્તુ જો ચોપડીની અંદર હું કેમેરો લઈ જાઉં છું ચાલ પેલી પાંચ તારીખની અંદર તમારે લખવાનું છે બે ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી છે બેની ઉપર આપણે ડિગ્રીની નિશાની કરશું ચાલ છઠી છની અંદર આપણે લખવાનું છે ધ્યાનથી જોજો બે ડિગ્રી માઇનસ ત્રણ ડિગ્રી બરાબર માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ આ તમારે છઠ્ઠી ખાલી જગ્યાની અંદર લખવાનું છ તારીખમાં લખવાનું છે સાત તારીખની અંદર સાત તારીખમાં માઇનસ એક ડિગ્રી એની અંદર શું થાય છે તો કે હજી માઇનસ એક સેલ્શિયસ જેટલું ઘટ્યું છે તો અહીંયા પાછો આપણે ઘટાડો કરશું માઇનસ એક તો સોરી અહીંયા આવશે એટલે કે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ માઇનસ બે થઈ જશે આગળ વધીએ હવે હવે આઠ તારીખે તો કે આઠ તારીખે ત્રણ સેલ્શિયસ જેટલું વધ્યું એટલે કે આની અંદર આપણે ત્રણ સેલ્સિયસ શું કરશું ઉમેરશું એટલે કે માઇનસ બે માઇનસ બે ડિગ્રી પ્લસ ત્રણ ડિગ્રી તો કે ત્રણમાંથી બે જાય તો કેટલા વધશે એક અને મોટા મોટાની નિશાની મોટું કોણ છે પ્લસ તો આ રીતે આપણે ખાલી જગ્યાની અંદર લખવાનું છે પેલી પાંચ તારીખની સામે બે ડિગ્રી સેલ્સિયસ છ તારીખની સામે બે માઇનસ ત્રણ બરાબર માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ સાત તારીખની સામે માઇનસ એક માઇનસ એક એટલે કે માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની એટલે કે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ આઠ તારીખની સામે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ પ્લસ ત્રણ ડિગ્રી સેલ્શિયસ ત્રણમાંથી બે જાય તો એક મોટા પદની નિશાની તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક પૂર્ણ થાય છે કોષ્ટક પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું પેજ પણ પૂર્ણ થાય છે તો આશા રાખો છો તમને પેજ નંબર અગિયાર સરળતાથી સમજી શક્યાશો તમને આવડી પણ ગયું હશે અને તમારે લખવાનું પણ છે મેં સરળતાથી સમજાય એવું પણ લખેલું પણ છે તમારે પોથીની અંદર લખવાનું છે પેજ નંબર બાર આપણે આવતા પેજ નંબર બારને ને બાર આવતા વિડીયો લેક્ચરમાં આપણે સમજશું ત્યાં સુધી તમારે હોમવર્ક એટલે કે સ્વાધ્યપોથી પૂરવાની છે પેજ નંબર દસ બાકી હોય તો તે પણ પૂરી નાખજો પેજ નંબર અગિયાર પણ પૂરવાનું છે પેજ નંબર બાર વિશે આપણે જોશું ચાલો વિદ્યાર્થી મિત્રો મળશું નવા પી વિડીયો લેક્ચરમાં